નમસ્કાર મિત્રો સ્ટોક માર્કેટ ગુજરાતી ચેનલ ટ્રેડ ટેકનિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો હવે આવી ગયો છે એક ધમાકેદાર આઈપીઓ આ વિડિયોમાં આજે આ આઈપીઓ વિશેની આજે પાંચ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો વિડીયોમાં શેક સુધી જોજો કારણ કે ફર્સ્ટ ટોપિક આપણે લઈશું કંપનીની ડિટેલ્સ કંપની માર્કેટમાં શું કામ કરે છે અને કંપનીનું ફ્યુચર કેવું છે એની પણ ડિસ્કસ કરીશું પછી જોઈશું ડેટ સાઇઝ અને પ્રાઇસ થર્ડ ટોપિક આપણે જોઈશું કંપનીના ફાઇનાન્શિયલ્સ અને એની વેલ્યુએશન ચોથો ટૉપિક આપણે લઈશું અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ આઈપીઓનું શું ચાલે છે એના વિશે ચર્ચા કરીશું અને છેલ્લો ટૉપિક છે તો ફાઇનલ ડિસિઝન ફોર એલોટેડ જેને આ આઈપીઓ એલોટ થાય છે એને લાગ્યા પછી શું કરવું દરેક મિત્રો ઘણા એવી બધી સલાહ આપતા હશે કે શું કરવું જોઈએ બરાબર લાગે તો એના પણ આપણે ડિસ્કસ કરવાના છીએ તો મિત્રો આગળ વધીએ સૌ પ્રથમ આપણે જોઈએ કંપનીની ડિટેલ્સ વિશે તો સૌ પ્રથમ અત્યારે હાલના સમયમાં આપણે જાણીએ છીએ કે સોલાર એનર્જી અને તેને લગતી કંપનીઓની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે હવે આ કંપની છે સોલાર એનર્જી ક્ષેત્રે ઓગણત્રીસ વર્ષનો અનુભવ ધરાવે છે અને કંપની મુખ્યત્વે બે પ્રોડક્ટ બનાવે છે એમાં પહેલું છે સોલાર સેલ એટલે કે જે આપણે સોલાર પેનલ ઘર પર લગાડીએ છીએ એની અંદર સોલાર સેલ આવે છે સેલનું મેન્યુફેક્ચરિંગ કરે છે આ ઉપરાંત સોલાર મોડ્યુલનું પણ ઉત્પાદન કરે છે અને તે આ ક્ષેત્રે બરાબર સોલાઇડ સોલાર મોડ્યુલ અને સોલાર સેલનું ઉત્પાદન કરવા કરતી ભારતને અત્યારે સૌથી મોટી બીજા નંબરની કંપની બની ગઈ છે હવે કંપની પાસે પોતાના જ પાંચ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે બરાબર આ ઉપરાંત હવે આગળ કંપનીની ડિટેલ જોઈએ તો કંપની છે એ પાંચ પ્રકારના કામ કરે છે બરાબર પહેલાં બે વસ્તુ તો આપણે જોઈ લીધી કે આ બે વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરે કરે છે અને આ ઉપરાંત એ બીજા કામ પણ કરે છે ક્યાં કયા કામ કરે છે તો કે સોલાર ફોટો ફોટોવોલ્ટિક સેલનું ઉત્પાદન એનું મેન્યુફેક્ચરિંગ કરે છે બીજું છે સોલાર મોડ્યુલ્સ જેમણે આપણે વાત કરી એ અને સોલાર પેનલનું પણ ઉત્પાદન કરે છે પછી ત્રીજું કામ છે ઇપીસી પ્રોજેક્ટ પૂરા પાડે છે ઇપીસી એન્જિનિયરિંગ એન્ડ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શન હવે માનું કે અત્યારે ઘણી જગ્યાએ સોલારના આખા ફિલ્ડ ઊભા કરવામાં આવે છે સોલાર પેનલના ફિલ્ડ બરાબર જ એક ટાઈપનું કેમ ખેતરમાં આપણે ખેતી કરતા હોય એવી રીતે સોલાર પેનલનું આખું એક ક્ષેત્ર ફિલ્ડ ઊભું કરવામાં આવે છે અને આ એક મોટા મોટા પ્રોજેક્ટ હોય છે સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટેના બરાબર તો આજે પ્રોજેક્ટ છે એનું કન્સ્ટ્રક્શન કામ એ આ કમની પૂરા પાડે છે પ્રોજેક્ટ બીજું પોતે સ્વતંત્ર પાવર ઉત્પાદન કરે છે સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી અને પોતે પણ વેચે છે અને પાંચમું કામ છે એમનું કે ઓ એન્ડ એમ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ બરાબર કોનું કામ કરે છે તો કે જે એમણે પ્રોજેક્ટ પૂરા કર્યા છે એનું ઓપરેશન બરાબર એનું વર્કિંગ બરાબર ચાલે છે કે નહીં અને એના મેન્ટેનન્સ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ હોય અને બ્રેકડાઉન મેન્ટેનન્સ પણ હોય છે માનો કે કોઈ ખરાબી ન આવે એના માટે જે કામ કરવામાં આવે એને કહેવાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને માનું કે કોઈ પ્રોબ્લેમ આવે પછી જે રિપેરિંગ કરવામાં આવે મેન્ટેનન્સ કરવામાં આવે એને કહેવાય બ્રેકડાઉન મેન્ટેનન્સ બરાબર એટલે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ આ પણ કામ કરે છે હવે મિત્રો આગળ જોઈએ કે આઈપીઓ જે છે એની અગત્યની તારીખો સત્યાવીસ ઓગસ્ટ આઈપીઓ ઓપન થાય છે અને ઓગણત્રીસ ઓગસ્ટ આઈપીઓની ક્લોઝ થાય છે બરાબર હવે એલોટમેન્ટ તારીખ છે ત્રીસ તારીખ અને રિફંડ માનો કે ન લાગે તો રિફંડ છે બીજી સપ્ટેમ્બરે પરત આપણા પૈસા એકાઉન્ટમાં આવી જાય હવે શેર છે બીજી તારીખે છે ડિમેટ એકાઉન્ટમાં આવી જશે અને આઈપીઓની લિસ્ટિંગ તારીખ છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ થઈ અગત્યની તારીખો મિત્રો આગળ જોઈએ તો કંપની છે એ જે આઈપીઓ લઈને આવી છે આઈપીઓની પ્રાઇઝ બેન છે ચારસો પચાસ રૂપિયા એટલે કે શેર પ્રાઇસ આટલી રહેશે પરંતુ એ શેરની ફૅસ વેલ્યુ છે એ એક રૂપિયો છે એટલે કે એક રૂપિયાના ભાવના શેરની ગણતરીયામાં થઈ શકે હવે મિત્રો તો ફેસ વેલ્યુ શું છે એ ના ખબર હોય તો આ જ ચેનલ ઉપર આપણે એક મસ્ત વિડીયો બનાવેલો છે ફંડામેન્ટલ એનાલિસ લિસિસનો એ પણ તમે જોઈ શકો છો હવે આઈપીઓની સાઇઝની વાત કરીએ તો અઠ્યાવીસો ને ત્રીસ કરોડની સાઇઝનો આઈપીઓ છે ફ્રેશ ઇસ્યુ છે બારસો ને એકાણું અને આ આઈપીઓ છે એનું લિસ્ટિંગ બીએસસી અને એનએસસી બંને એક્સચેન્જ પર થશે રિટેલ કોટામાં પાંત્રીસ ટકા છે જે ખૂબ જ સારી બાબત છે એટલે કે આપણી જેવા રિટેલ ઇન્વેસ્ટરોને આ કામ લાગેલું છે ક્યુઆઈ કોટા પચાસ ટકા છે અને એનઆઈઆઈ બરાબર એ લોકો માટે છે પંદર ટકા હવે કંપનીની અંદર જે નોકરી કરતાં એના એમ્પ્લોઈ છે એને બાવીસ રૂપિયાનું એ લોકોએ ડિસ્કાઉન્ટ આપવાની વાત કરેલી છે ડિસ્કાઉન્ટ અમને મળી શકશે હવે આગળ વાત કરીએ લોટ સાઇઝ બરાબર માનો કે આપણે આઈપીઓ એપ્લાય કરીએ છીએ તો એક લોટની અંદર તેત્રીસ શેર આવશે અને એક લોટ એપ્લાય કરવા માટેની એમાઉન્ટ છે ચૌદ હજાર આઠસો ને પચાસ હવે રિટેલ છે મિનિમમ આટલું કરી શકે રિટેલ મેક્સિમમ તેર લોટમાં એપ્લાય કરી શકે છે અને એની અંદર ચારસો ને ઓગણત્રીસ શેર એલોટ થઈ શકે અને એની રિટેલમાં મેક્સિમમ એમાઉન્ટ કેટલી આપવી પડે તો એક લાખ ત્રણ હજાર અને પચાસ રૂપિયા બરાબર એચએનઆઈ અને બી એચએનઆઈ એની આપણે વાત કરવાની જરૂર નથી હવે મિત્રો આગળ વાત કરીએ કંપનીના ફાઇનાન્શિયલ્સ સૌથી અગત્યની વસ્તુ ફાઇનાન્શિયલ ઉપર આવીને અટકી દે પછી કંપની નફો કેટલો કરે છે એ આપણે જોઈ શકીએ છીએ કે વર્ષ બે હજાર બાવીસમાં કંપનીની રેવન્યુ છે એના કરતાં એનો એક્સપેન્સ એટલે કે આમદનની અઠ્ઠાની ખર્ચા રૂપિયા એટલે કે કંપની થોડીક લોસમાં એના પછી વર્ષ બે હજાર ત્રેવીસમાં જોઈએ તો એનો લોસ એ થોડોક ઘટે છે પરંતુ રેવન્યુમાં સતત વધારો થતો જોઈ શકીએ છીએ વર્ષ બે હજાર ચોવીસની અંદર જોઈએ તો ત્રણ હજાર એકસોને એકોતેર કરોડ બરાબર એટલા એમનો રેવન્યુ જનરેટ કરી અને એની સામે એનો ખર્ચ પણ બતાવેલો છે અને એ ખર્ચ બાદ કરતાં કંપનીએ જે પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે પેટ કહીએ છીએ આપણે તેને બસોને એકત્રીસ પોઈન્ટ છત્રીસ કરોડ છે હવે જૂન બે હજાર ચોવીસ એટલે કે છ મહિનાનું બે હજાર ચોવીસ ટૂંકમાં ફર્સ્ટ ક્વાર્ટરનું જે એમનું સોરી છ મહિના એટલે બે ક્વાર્ટરનું અર્નિંગ છે એકસોને અઠ્ઠાણું કરોડ પ્રોફિટ લાસ્ટમાં સારો એવો આવેલો દેખાય છે કારણ કે ઘણી વખત શું થાય કે કંપની કોઈ નવો પ્લાન્ટ શરૂ કરે કે કોઈ નવું કામ શરૂ કરે અથવા તો માર્કેટમાં છેલ્લા બે બેથી ત્રણ વર્ષથી આ ફિલ્ડની ડિમાન્ડ વધારે આવી છે એટલે કંપની હવે પ્રોફિટેબલમાં આવી છે હવે આગળ વાત કરીએ મિત્રો કંપનીના વેલ્યુએશન્સ વિશે તો રિટર્ન ઓન ઇક્વિટી છે તેતાલીસ પોઈન્ટ તોંતેર પર્સન્ટ આરઓસી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ પચીસ પોઈન્ટ પાંસઠ ટકા છે એબિટા માર્જિન છે પંદર પોઈન્ટ ત્રાણું ટકા પેટ માર્જિન સેવન પોઈન્ટ થ્રી જીરો પરસેન્ટ ડેપ ટુ ઇક્વિટી રેશિયો બે પોઈન્ટ અઢાર લેણું થોડુંક કંપનીને વધારે છે બરાબર પરંતુ ફ્યુચરની ડિમાન્ડ જોતાં એ અવગણી શકાય એમ કહી શકાય હવે છે ઈપીએસ અર્નિંગ પર શેર સિક્સ પોઈન્ટ નાઇન થ્રી બી રેશિયો હજી આવેલ નથી અને રિટર્ન ઓન નેટવર્થ સાડત્રીસ પોઈન્ટ છેતાલીસ ટકા બહુ સારી વાત કહી શકાય અને નેટ એસેટ વેલ્યુ એટલે કે એની એનઆઈવી છે ચૌદ પોઈન્ટ ત્રેસઠ થોડાક વેલ્યુએશન કદાચ વધારે લાગશે પણ જે પ્રાઇઝ શેરની નક્કી કરવામાં આવી છે એ જોતા બહુ વાંધો આવે એવું નથી હવે મિત્રો ખાસ અગત્યની વાત જેની આપણે દર વખતે ચર્ચા કરવા કરતા હોઈએ છીએ એ છે જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમ મોટા ભાગના રિટેલ ઇન્વેસ્ટરો જીએમપી જોઈને આઈપીઓ એપ્લાય કરતા હોય છે આમાં જીએમપી એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે તોતેર બોલાય છે એટલે કે પ્રાઇઝ જે છે એ શેરની છે ચારસો પચાસ એની સામે ત્રણસો ત્રીસ અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈ શકાય છે હવે જો વાત કરીએ કદાચ આપણને એલોટ થાય તો પ્રોફિટ અંદાજે પાંચ હજારથી પાંચ હજાર પાંચસો જેટલો થઈ શકે હવે મિત્રો મેં વાત કરી હતી જે ખાસ અગત્યની વાત છે કે માનો કે આપણને એલોટ થાય તો શું કરવું તો કે જે મિત્રો એક જ લોટમાં એપ્લાય કર્યું છે વધારે રિસ્ક લેવા નથી માંગતા એ મિત્રો કાં પચાસ ટકા પ્રોફિટ બુક કરી શકે અથવા પોતાના પ્રોફિટના શેર છે એ રેવા દે અને પોતે જેટલું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ચૌદથી પંદર હજાર જેટલું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આટલા શેર વેચી અને બાકીના જે શેર આપણને એલોટ થયા છે એ આપણા માટે ફ્રી શેર બની શકે તો એ ફ્રી શેરનું આવી રીતે એક પોર્ટફોલિયો પણ બનાવી શકાય અને એને આપણે સાચવી શકીએ એની અંદર જો વધારો કે ઘટાડો થાય તો આપણને બહુ માનસિક ટેન્શન આવી શકે નહીં આ પણ એક સ્ટ્રેટેજી છે જે મિત્રો રિસ્ક લઈ શકે છે તે શેરને લાંબા સમય સુધી સાચવી શકે છે અથવા તો એવું પણ કરી શકાય કે પચાસ ટકા રાખો પચાસ ટકા વેચો આ પણ સ્ટ્રેટેજી કામ કરી શકે છે મિત્રો વિડીયો કમ્પ્લીટ જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ